પ્રકરણ તેર નદીની સફરમાં છો ને જુઓ અને આપણે આપેલા શબ્દો પરથી વાર્તા બનાવીશું અને તેને શીર્ષક આપીશું શબ્દો હોળી વહેતું પાણી વાદળા मछली, जलीय वनस्पतियों, नदी मोटू जहाज तेल, नदी किनारो दुर्गंध फेक्टरी कपड़ा धोवा प्राणियों बीजा काम बदला शहर वार्ता एक नदी थी हिमालय सुंदर पहाड़ों निकलती थी નદી જ્યાંથી પસાર થતી હતી ત્યાંનું કુદરતી સૌંદર્ય ખૂબ જ સુંદર લાગતું હતું પહાડો અને તેની વચ્ચેથી પસાર થતી નદી અને તેનું ખળ ખળ વહેતું ચોખ્ખું પાણી અને તેમાં ઘણી રંગબેરંગી માછલીઓ અને જલીય વનસ્પતિઓ અને ઉપર ઘનઘોર વાદળો આ દ્રશ્ય જોનારને બસ તેને જોતાં જ રહેવાનું મન થાય અને હોડીમાં બેસીને નદીમાં વિહાર કરવાનું મન થાય આ બધું જોઈને નદી પણ ખુશ થતી ઉછળતી ગુદતી વહેતી હતી અને સાગરને મળતી હતી પરંતુ નદીની આ ખુશી બહુ વધારે સમય ન રહી નદીની આ સફરમાં આગળ જતાં અનેક શહેરો અને ગામડા આવતા હતા શહેરમાં કારખાના અને મોટી ફેક્ટરીઓમાંથી નીકળતું દુર્ગંધ મારતું રસાયણોયુક્ત ગંદુ પાણી અને કચરો નદીમાં ઠલવાતો હતો અને મોટા જહાજોમાંથી નીકળતું નકામું તેલ નદીના પાણીમાં ભળતું હતું જેનાથી નદીનું પાણી ગંદુ થતું હતું ગામડાના લોકો નદીના કિનારે કપડાં ધોવે નવડાવે અને વાસણ ઘસે જેના લીધે નદીનું પાણી ગંદુ થતું હતું અને આ બધું પાણીમાં ભળતા પાણીનો રંગ પણ બદલાઈ ગયો હતો નદીનું પાણી દૂષિત થવાથી નદીમાં રહેતી માછલીઓ અને જલીય વનસ્પતિઓનો વિનાશ થવા લાગ્યો કહે છે પહેલા હસ્તી કુત્તી નદી આ બધું જોઈને ખૂબ જ દુખી થાય છે અને રડે છે જોયું ને મિત્રો સુંદર અને સ્વચ્છ નદી કેવી રીતે પ્રદૂષિત થાય છે અને પછી આપણે જો આવું ગંદુ પાણી પીએ તો આપણને ઘણા રોગો થાય માટે આપણે આવા પ્રદૂષિત પાણીનો ઉપયોગ કરી શકતા નથી આપણે આ વાર્તાને નદીની વ્યથા શીર્ષક આપીશું હવે હું તમને નદીનું ચિત્ર બતાવીને કેટલા પ્રશ્નો પૂછીશ તેના તમારે જવાબ આપવાના છે નદી નદી જ્યાંથી જ્યાંથી શરૂ શરૂ થાય થાય છે 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 ત્યાં પાણીનો રંગ કેવો તે પાણી પારદર્શક વાદળી રંગનું હોય છે નદીમાં ક્યાંક ખૂબ જ માછલીઓ છે તો ક્યાંક ઓછી અને કેટલીક જગ્યાએ મરેલી માછલીઓ પણ છે આ માટે શું કારણ હોઈ શકે ચર્ચા કરો નદી કિનારે જ્યાં લોકો નથી રહેતા ત્યાં નદીનું પાણી ચોખ્ખું છે જેના કારણે નદીમાં માછલીઓ પણ વધારે છે પરંતુ જ્યાં લોકો રહે છે ત્યાં લોકો દ્વારા નદીમાં કચરો નાખી ગંદકી કરવાથી પાણી ગંદુ થઈ ગયું છે આ કારણે ત્યાં માછલીઓ ઓછી છે વળી કારખાના કે ફેક્ટરીના રસાયણો નદીમાં ભળતા ત્યાંના પાણીમાં માછલીઓ મરેલી જોવા મળે છે નદી ગામમાં પહોંચે તે પહેલા તેમાં શું જોઈ શકાય છે નદી ગામમાં પહોંચે તે પહેલા પાણીમાં ઘણી બધી માછલીઓ જોઈ શકાય છે કેમ કે ત્યારે નદીનું પાણી ચોખ્ખું હતું કઈ જગ્યાએ નદીના પાણીનો રંગ બદલાઈ ગયો આવું કેમ બન્યું ચર્ચા કરો નદી શહેરમાંથી પસાર થતી હોય ત્યાં કારખાના અને ફેક્ટરીમાંથી ગંદુ રસાયણોયુક્ત પાણી નદીમાં છોડવામાં આવતું હતું અને શહેરના લોકો દ્વારા તેમના ઘરોમાંથી નીકળતો કચરો તથા ગટરોમાંથી નીકળતું ગંદુ પાણી નદીમાં છોડવામાં આવતું હોવાના કારણે પાણીનો રંગ બદલાઈ ગયો હોય છે ચિત્રમાં આપેલી કઈ જગ્યાએ તમે રહેવાનું પસંદ કરશો શા માટે નદી જે પહાડોની વચ્ચેથી નીકળે છે ત્યાં રહેવાનું પસંદ કરીશું કુદરતી સૌંદર્ય ખૂબ જ સુંદર છે ત્યાં પીવા માટે પાણી ખૂબ જ ચોખ્ખું મળે માટે ત્યાં રહેવાનું પસંદ કરીશું ચિત્રમાં જોયેલી કોઈ પણ વસ્તુ તમે બદલવા માંગો છો શા માટે અને કેવી રીતે કારખાના અને ફેક્ટરીઓનું રસાયણો યુક્ત ગંદુ પાણી અને કચરો નદીમાં ઠલવાય છે તે બદલવા માંગુ છું કેમ કે આવું ગંદુ પાણી અને કચરો નદીમાં ઠલવાતા નદીનું ચોખ્ખું પાણી અશુદ્ધ થાય છે આ રસાયણોયુક્ત ગંદા પાણી અને કચરાને નદીમાં ન નાખતા તેનો યોગ્ય નિકાલ કરવો જોઈએ નદીને સ્વચ્છ રાખવા માટે શું કરી શકાય ચર્ચા કરો નદીને સ્વચ્છ રાખવા માટે નકામો કચરો અને ગંદુ રસાયણોયુક્ત પાણી નદીમાં ન છોડવું જોઈએ નદીના પાણીમાં કપડાં ના ધોવા જોઈએ વાસણ સાફ ના કરવા જોઈએ પ્રાણીઓને નવડાવવા ના જોઈએ તેમજ કોઈ પણ પ્રકારનો કચરો તેમાં નાખવો જોઈએ નહીં જેથી નદીને સ્વચ્છ રાખી શકાય જો તમારે પાણી પીવું હોય તો નદીના કયા ભાગમાંથી તમે પાણી પીવાનું પસંદ કરશો નદીના એ ભાગમાંથી પાણી પીવાનું પસંદ કરીશું કે જ્યાંથી નદી નીકળે છે કારણ કે નદીની શરૂઆતના પાણીમાં અશુદ્ધિઓ ભળવાનું પ્રમાણ નહીવત હોય છે ચિત્રના છેલ્લા ભાગમાં નદી દરિયાને મળે છે શું તમે ક્યારે દરિયો જોયો છે ક્યાં ફિલ્મમાં કે કોઈ બીજી જગ્યાએ હા દ્વારકાનો દરિયો આપણે જોયો છે તે દરિયાને ગોમતી નદી મળે છે તે પણ આપણે જોયું હતું તમે ક્યારે નદી કે દરિયા કિનારે ગયા છો ક્યારે હા તમે ત્રીજા ધોરણમાં ભણતા હતા ત્યારે દ્વારકાના કિનારે ફરવા ગયા હતા દરિયાના મોજા કેવી રીતે ઉછળે છે તમારા હાથથી બતાવો અને દોરો આ રીતે ખરું હવે આપણે અહી દરિયામાં દરિયાનું પાણી પીવાલાયક હોય છે કેમ ના દરિયાનું પાણી પીવાલાયક હોતું નથી કેમ કે દરિયાનું પાણી સારું હોય છે અને તેમાં રેતી અને ઘણા પ્રકારના ક્ષાર મળેલા હોય છે એ પાણી સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે માટે પીવાલાયક નથી શું તમે વિચારો છો કે વર્ષમાં અલગ અલગ સમય નદી તળાવ અથવા ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે આ બદલાવ કેવા પ્રકારના હોઈ શકે છે ચર્ચા કરો હા અલગ અલગ સમયે નદી તળાવ અને ઝરણાઓમાં બદલાવ આવતા જાય છે ચોમાસામાં નદી તળાવ અને ઝરણાઓમાં ખૂબ પાણી હોય છે શિયાળામાં ઓછું પાણી હોય છે જ્યારે ઉનાળામાં આ બધામાંથી પાણી સુકાઈ જાય છે ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં પણ હોય છે ના ચોમાસામાં તળાવ અને નદીઓમાં જેટલું પાણી પાણી હોય છે તેટલું ઉનાળાના દિવસોમાં હોતું નથી તમારા ગામ કે શહેરની નજીક નદી તળાવ કે ખાબોચિયાની જાણકારી મેળવો ઉનાળા શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં કોઈ ફેરફાર જોવા મળે છે હા ઉનાળા શિયાળા અને ચોમાસા દરમિયાન પાણીમાં ફેરફાર જોવા મળે છે ચોમાસામાં પાણી વધારે હોય છે શિયાળામાં પાણી ઓછું હોય છે જ્યારે ઉનાળામાં પાણી સુકાઈ ગયું હોય છે તેમાં કયા કયા જળચર પ્રાણીઓ જોવા મળે છે તેમાં નાની મોટી માછલીઓ દેડકા જળસાપ કાચબા વગેરે જેવા જળચર પ્રાણીઓ જોવા મળે છે અને કેટલીકવાર મગર પણ જોવા મળે છે તેની આસપાસ કેવા પ્રકારના વૃક્ષો અને છોડ ઉગે છે નદી તળાવ અને ખાબોચિયાની આસપાસ ઘાસ છોડ અને ઝાડી ઉગે છે આ સિવાય કેટલાક મોટા વૃક્ષો પણ ઉગેલા હોય છે ત્યાં કેવા પ્રકારના પક્ષીઓ આવે છે નદી તળાવ કે ખાબોચિયામાં બતક બગલો સારસ વગેરે જળચર પક્ષીઓ આવે છે તમે ક્યારેય પૂર જોયું છે કે તેના વિશે સાંભળ્યું કે વાંચ્યું છે ક્યાં આપણે પૂર આવે દ્રશ્યો ટીવી માં જોઈએ પૂર આવે ત્યારે આજુબાજુમાં આવેલ દરેક જગ્યાએ પાણી ફરી વળે છે લોકોના ઘરો દુકાનો અને ખેતરોમાં પાણી ઘુસી જાય છે તેથી લોકોએ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ જવું પડે છે તમે તળાવ કે નદીમાં ખરાબ પાણી જોયું છે ક્યાં આપણે આપણા ઘરની નજીક આવેલા અને નદીમાં પાણી ગંદુ હોય એની તમને કેવી રીતે ખબર પડે જો પાણી સ્વચ્છ દેખાતું હોય તો તે પાણી પીવાલાયક છે ચર્ચા કરો પાણી ગંદુ હોય તો તે પીળું કે કાળાશ પડતું દેખાય છે અને તેમાંથી દુર્ગંધ આવતી હોય છે અને તેની અંદર કચરો હોય ત્યારે પાણી ગંદુ છે તેની ખબર પડે ઘણીવાર પાણી સ્વચ્છ દેખાતું હોય પણ એની અંદર કચરો હોય ત્યારે તે પાણી પીવાલાયક રહેતું નથી પાણી કેવી રીતે ગંદુ થાય છે તમે ચિત્રમાં જોયું કે નદી જ્યારે ગામડા કે શહેરોની નજીકથી વહેતી હોય ત્યારે લોકો નદીના પાણીનો જુદી જુદી રીતે ઉપયોગ કરે છે જેમ કે કપડા ધોવામાં પ્રાણીઓને નવડાવવામાં અને વાસણો સાફ કરવામાં આના કારણે નદી પહેલા જેવી સ્વચ્છ રહેતી નથી આ પ્રવૃત્તિઓ પાણીને ગંદુ બનાવે છે તળાવ અને ખાબોચિયામાં પણ પાણી આ જ કારણોસર ગંદુ થાય છે તમે પીવાનું પાણી ક્યાંથી મેળવો છો નદીમાંથી કે તળાવમાંથી આપણે પીવાનું પાણી મેળવીએ છીએ તે નદીમાંથી પાઇપ દ્વારા કોર્પોરેશનની પાણીની ટાંકીમાં આવે છે પાણી ત્યાં શુદ્ધ થઈ નળ દ્વારા આપણા ઘર સુધી આવે છે શું તમને લાગે છે કે તમારી નદી અથવા તળાવનું પાણી ચિત્રમાની નદીના પાણીની જેમ જ ગંદુ હશે ના આપણે જે પાણી મેળવીએ છીએ તે નર્મદા નદીનું પાણી છે આ પાણી નહેર દ્વારા એક મોટા ફિલ્ટર પ્લાન્ટમાં આવે છે ત્યાં પાણી શુદ્ધ થઈને પાઇપ દ્વારા લોકોના ઘર સુધી પહોંચે છે તેથી ચિત્રમાના નદીના પાણીની જેમ ગંદુ નહી હોય પ્રવૃત્તિ ચાલો આપણે એક પ્રવૃત્તિ કરીએ આ પ્રવૃત્તિ કરવા માટે આપણે આપણા ઘરના રસોડામાં ઉપયોગમાં લેવાતી કેટલીક વસ્તુઓ લઈશું આપણે મીઠું ખાંડ હળદર લોટ ખાવાનો સોડા અને દાળ આ દરેક વસ્તુઓ એક એક ચમચી લઈશું પછી લીંબુનો રસ સાબુનું પાણી શરબત તેલ આ બધું પણ અડધે સુધી પાણી ભરી દઈશું ત્યારબાદ બધા પ્યાલામાં પાણી સરખું છે કે નહીં તેની ખાતરી કરીશું હવે પાણી ભરેલા દરેક પ્યાલામાં એક એક વસ્તુને ચમચી ભરીને ઉમેરીશું અને અવલોકનના આધારે અહીં આપેલ કોષ્ટકમાં આપેલી વિગતની સામે સાચી જગ્યાએ ખરાની નિશાની કરીશું અહીં આપણે આ પહેલા પ્યાલાના પાણીમાં એક ચમચી ખાંડ ઉમેરીશું હવે તેને ચમચીથી હલાવીશું હમ જુઓ આમાં તો ખાંડ ઓગળી ગઈ અને પાણીનો રંગ પણ બદલાયો નહીં માટે આપણે અહીં કોષ્ટકમાં સામગ્રીના નામમાં ખાંડ લખ્યું છે તેમાં પાણીમાં ઓગળી જાય છે તે ખાનામાં ખરાની નિશાની કરીશું અને પાણીનો રંગ બદલાતો નથી તે ખાનામાં પણ ખરાની નિશાની કરીશું જ રીતે દરેક પદાર્થના અવલોકન કરીશું અને કોષ્ટકમાં નોંધ કરીશું હવે આપણે અહીં કરેલા અવલોકનના આધારે આપેલા પ્રશ્નોના જવાબ મેળવીશું શું બધી સામગ્રી પાણીમાં ઓગળે છે ના બધી સામગ્રી પાણીમાં ઓગળતી નથી પાણીનો રંગ હંમેશા બદલાય છે ના પાણીનો રંગ હંમેશા બદલાતો નથી તેલ પાણીમાં ભળ્યું નહીં તે પાણીમાં ઉપર અલગ જોઈ શકાય છે ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી તમે કહી શકો પાણીમાં તેની હાજરી નથી ઘણી વસ્તુઓ પાણીમાં ઓગળતા પાણીનો રંગ બદલાતો નથી છતાં પણ તેમની પાણીમાં હાજરી હોય છે જેમ કે ખાંડ અથવા મીઠાને પાણીમાં ઓગાળતા પાણીનો રંગ બદલાતો નથી પરંતુ પાણીનો બદલાયેલો સ્વાદ બતાવે છે કે તે વસ્તુઓની પાણીમાં હાજરી છે ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો અનુમાન કરો ખાંડ મીઠું લીંબુનો રસ શરબત વગેરે જેવી સામગ્રીઓ પાણીમાં ઓગળે નહીં તો તે પાણીમાં નીચે બેસી જાય અને તેનો સ્વાદ પણ માણી શકાય નહીં પથ્થરો ચોક

તેમાંથી ઘણી વસ્તુઓ જેવી કે પથ્થર પ્લાસ્ટિક ચોક કચરો વગેરે ઓગળે તો શું થાય તો પાણી ગંદુ થઈ જાય અને કેટલીક વસ્તુઓ આપણા શરીર માટે નુકસાનકારક છે આવું પાણી પીવાથી આપણે બીમાર થઈએ છીએ તેથી પાણી પીતા પહેલા તેને ચોખ્ખું કરવું ખૂબ જ મહત્વનું છે તેને ઉકાળવું તે સૌથી સારો ઉપાય છે જો કોઈ કારણથી એવું ના થઈ શકે તો તમે કોઈ બીજા ઉપાયો વિચારી શકો છો હા ખરું ને તમારા ઘરમાં પીવાનું પાણી કેવી રીતે ચોખ્ખું કરવામાં આવે છે આપણા ઘરમાં પીવાનું પાણી પાણી શુદ્ધ કરવાના મશીન દ્વારા શુદ્ધ કરવામાં આવે છે શું તમે ઘરે પાણીને ચોખ્ખું કરવાના જુદા જુદા ઉપાયો જાણો છો પાણીને ઉકાળી અને પછી તેને ગાળી લઈએ ત્યારે પાણી શુદ્ધ થઈ જાય છે આ ઉપરાંત પાણી શુદ્ધ કરવાના મશીન દ્વારા તેમજ પાણીમાં ક્લોરીનની ગોળી નાખીને અને ફટકડી દ્વારા પણ પાણીને શુદ્ધ કરી શકાય છે પાણી શુદ્ધ કરવાનો પહેલો ઉપાય પાણીને ઉકાળીને શુદ્ધ કરવું તે છે માટે આપણે અહીં પહેલું ચિત્ર તેનું દોરીશું એક પાણીને ઉકાળીને આ રીતે ઉકાળેલા પાણીને ઠંડુ થયા બાદ ગાળીને ઉપયોગમાં લઈ શકાય છે આ રીતે શુદ્ધ કરેલું પાણી સ્વાસ્થ્ય માટે સારું ગણાય છે માટે આપણે પાણીને ઉકાળીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ હવે આપણે બીજું ચિત્ર ઘરે બનાવેલા પાણીના ફિલ્ટર નું દોરીશું ઘરે પાણી શુદ્ધ કરવાનું ફિલ્ટર કેવી રીતે બનાવાતું હશે પાણી શુદ્ધ કરવાનું ફિલ્ટર બનાવવા માટે સૌથી પહેલા આપણે એક પ્લાસ્ટિકની બોટલ લઈશું ત્યારબાદ તે બોટલને વચ્ચેથી કાપીશું હવે આપણે કાપેલી બોટલના મોના ના ભાગ પર રૂ મૂકીશું હવે આપણે તેના પર ચાળેલી રેતી નાખીશું હવે તેના પર કોલસાનો ભૂક્કો નાખીશું હવે તેના પર ચાળ્યા વગરની રેતી નાખીશું તેના પર નાના પથ્થરો નાખીશું અને હવે બોટલના કાપેલા ભાગને નીચે આ રીતે મૂકીશું હવે આપણે ઉપરથી પાણી રેડીશું આપણે ઉપરથી રેડેલું પાણી બોટલમાં નાખેલી બધી વસ્તુઓમાંથી પસાર થઈ શુદ્ધ થઈને નીચેના ભાગમાં આવે છે આ રીતે ઘરે પાણી શુદ્ધ કરવા માટે ફિલ્ટર બનાવીને પણ આપણે પાણીને શુદ્ધ કરી શકીએ છીએ જુદા જુદા ઉપાયો દ્વારા પીવાનું પાણી શુદ્ધ કરીને ઉપયોગમાં લેવામાં આવે છે હવે મોટા ભાગના ઘરોમાં પાણી શુદ્ધ કરવાના વિવિધ પ્રકારના મશીનોનો ઉપયોગ કરીને પાણી શુદ્ધ કરવામાં આવે છે જો પાણીને શુદ્ધ કર્યા વગર તેનો ઉપયોગ કરવામાં આવે તો અનેક રોગો થઈ શકે છે જેનાથી શરીર નબળું પડે છે માટે હંમેશા આપણે પાણીને શુદ્ધ કરીને જ પછી તેનો ઉપયોગ કરવો જોઈએ આપણે શું શીખ્યા નદીની વાર્તા દ્વારા જળ પ્રદૂષણની સમજ જળ પ્રદૂષણ અટકાવવાના ઉપાયોની જાણકારી વિવિધ ઋતુઓમાં જળ સ્ત્રોતોમાં આવતા બદલાવ વિશેની જાણકારી જળચર પ્રાણીઓ અંગેની માહિતી પાણીને ચોખ્ખું કરવાની વિવિધ રીતોની જાણકારી